તારી વાત હું માથે ચડાવું છું કે મારે રાજને સાચવવું સહેલું છે, પણ નાનકડા બાળકને સાચવવું અઘરું છે. અકબરના દરબારમાં એક બિરબલ નામનું પાત્ર હતું. સામાન્ય રીતે એવું હતું કે અકબરનો દરબાર શરૂ થાય તો એના નવરત્નો તો આવીને બેસી ગયા હોય, પણ એક વખત બિરબલ બહુ મોડા આવ્યા. થયું એવું કે બિરબલ કોઈ દી મોડા ન પડે. અકબરને પણ આશ્ચર્ય થયું કે બિરબલ કેમ મોડા આવ્યા. લગભગ કલાક દોઢ કલાક વીતી ગઈ પછી બિરબલે એન્ટ્રી મારી તો અકબરે કહ્યું કે કેમ આટલી બધી વાર લાગી. તો કે જહાપના ઘરે નાનકડા બાળકને સાચવવામાં હતો એટલે થોડી વાર લાગી. અકબર તો અકબર હતા, એણે કીધું બાળકને સાચવવામાં શું ગળી, બાળકને તો કોઈ પણ સાચવી દઈ શકે. એમણે કહ્યું કે આપને ઈચ્છા હોય તો એક બાળક અહીંયા લઈ આવું, આપ એને સાચવી દો એટલે આપને ખ્યાલ આવશે. થોડા વખતમાં કોઈ એક બાળક અત્યારે જેમ અહીંયા મમ્મી પપ્પાને શોધતા બાળકો આપણે જોયા, એવા કોઈ બાળકને પકડીને અકબર પાસે મૂક્યું અને એ બાળક છે તો થોડી જ વારમાં અકબર બાદશાહ છે એ ભૂલી ગયું અને અકબરે એને રમાડવાનું શરૂ કર્યું. તો બાળકે પૂછ્યું કે તમે મને શું ખવડાવશો. અકબર કે બોલ તારે શું ખાવું છે. તો કે મારે શેરડી ખાવી છે. તાત્કાલિક હુકમ કર્યો શેરડી મગાવો. હવે અકબર કહે પછી કંઈ વાર લાગે, શેરડીનો ભારો આવ્યો કે લે બેટા ખા. તો કે એમ નહીં, એમાંથી એક ખાવી છે. એટલે અકબરે કીધું એક લઈ લે એમાં શું વાંધો. તો કે એમ નહીં, તમે લઈ દો તો ખાવી છે. એટલે અકબરે પોતે બાદશાહ છે એ ભૂલીને એક શેરડી લઈ દીધી અને શેરડીનો સાંઠો પકડીને હાથમાં આપ્યો. તો કે એમ નહીં, એને છોલી આપો તો ખાવી છે. અકબરે તો છોલી આપ્યું, કરવું પડે, કારણ કે એણે તો બિરબલ સામે ચેલેન્જ કરી હતી કે બાળકને સાચવવામાં વળી વાંધો શું. છોલીને આપી એટલે બાળકે કીધું કે ના ટુકડા કરી આપો, આવડી મોટી શેરડી થોડી મારા મોઢામાં જાય. એટલે અકબરે કોઈ દી ટેવ નહોતી, પણ એ શેરડીના નાના નાના ટુકડા કર્યા અને પછી એને આપ્યું કે લે હવે તો ખા. કે હવે આ ન ખવાય. કેમ ન ખવાય, કે આ તો તમારે ખાધેલી એઠી છે, આ હું ન ખાઉં. થોડી વાર પછી અકબર કંટાળ્યા અને એણે કીધું બિરબલ ક્યાં છે. બિરબલને બોલાવ્યા. એ કે ભાઈ તારી વાત હું માથે ચડાવું છું કે મારે રાજને સાચવવું સહેલું છે, પણ નાનકડા બાળકને સાચવવું અઘરું છે. જેનાથી રાજા અકબર કંટાળ્યા, એનાથી આ મંજુલના માલિનીબેનથી લઈને કોઈ ટીચર્સ કંટાળતા નથી, એટલા માટે એનો દરજ્જો અકબરથી પણ ઉપર છે. મને વિચાર આવતો હતો કે ખરેખર આપણા આ લોકો માટે વંચિત શબ્દ વાપરીએ છીએ, ડિપ્રાઇવ્ડ એવો અંગ્રેજીમાં અર્થ થાય છે, અન્ડર પ્રિવિલેજ્ડ. મને તો અહીંયા એમનો સુંદર મજાના વિસ્મય જોઈને એવું લાગ્યું કે એ લોકો વંચિત નથી, એ વનચિત્ત છે. એટલે કે એકાગ્ર છે, એકાગ્ર છે, પાકે પાકા. અહીંયા જે નૃત્ય કરવા આવે હતા એને નૃત્ય કરવું હતું, પણ પહેલાં એના મમ્મી પપ્પાને શોધી લેવા હતા. એટલે એણે અહીંથી મેડમે જે કાંઈ કહ્યું તે કરતાં કરતાં પણ શોધીને પછી કીધું કેમ છો, બરાબર જોઈ લીધો, તો હવે આગળ વધું, પછી આગળ વધ્યું. આટલા એક ચિત્તથી આ ઉંમરે આપણે આપણા મા બાપને શોધી શકતા હોઈએ તો મને એમ લાગે છે કે વૃદ્ધોની કોઈ ફરિયાદ ન રહે. કારણ કે અંતે મા બાપ તરીકે આપણે શેમાં રાજી થયા, એણે આપણને શોધી લીધું, શોધીને પછી આમ આમ કર્યું, એટલે આપણે તો ભર્યા ભર્યા થઈ ગયા. નાનકડું બાળક એને આ રીતે તૈયાર કરવું બહુ અઘરું છે. અહીંયા માતાઓ બેઠી છે એને ખ્યાલ છે, ઘરમાં એક કલાક કોન્સ્ટન્ટ એને આપણે રાખી નથી શકતા. ખરેખર આ સ્કૂલ નામનો શબ્દ એનો અર્થ થાય છે નિરાંત, નવરાશ, નવરાશની પળે કરવાની એક્ટિવિટી.
પણ આપણે સ્કૂલ શું કામ શરૂ કરી? તો કે અમે નવરા રહી શકીએ એટલે તમે એને સાચવો માટેની એક્ટિવિટી. હવે એમાં પણ પાછું આ પ્લે ગ્રુપ આવ્યું. સરકાર હવે શરૂ કરી રહી છે, ECCE નામનો એક મોટો ટેન્યોર ઉપયો છે, અને એમાં અર્લી ચાઇલ્ડહુડ કેર એજ્યુકેશનની નવી પોલિસીમાં વાત છે. પણ સરકાર તો 2020માં લઈ આવી અને આ મંજૂર તો મને એમ છે 2014થી ચાલે છે. નરેન્દ્રભાઈને અહીંથી દિલ્હી મોકલ્યા ત્યારથી મંજૂર અહીંયા ચાલે છે. એટલે એનો અર્થ એવો થયો કે આપણે થિંકિંગ પ્રોસેસમાં વી આર અહેડ ધેન ધ ગવર્મેન્ટ. અને જોવાની ખૂબી એ છે કે તમારી સામે જે બાળક આવે છે એ બાળકને આટલા બધા લોકો સાચવી ન શકે, અને એક કે બે ટીચર આવીને એમ કે અહીંયા ઊભા રહ્યો એટલે ઊભા રહ્યો, પછી એનો એક સાઈડમાં નાચવાનું થતું હોય તો એને ચિંતા નથી કે હું સેન્ટરમાં આવી જાઉં. આપણે તો બને ત્યાં સુધી સેન્ટરમાં જ રહેવાનો પ્રયાસ કરનારા માણસો છીએ. તો આ જે બાળક છે જેને વિસ્મય કહેવાય છે, વિસ્મય પછી કુતૂહલ આવે, કુતૂહલ પછી જિજ્ઞાસા આવે, આ સ્ટેપ છે. પણ આ વિસ્મય કદી પાછું મળતું હોતું નથી. આપણા વૃદ્ધો આવા જ હોય છે. હું વાત એટલા માટે કહું છું કે બાલ્યાવસ્થા અને વૃદ્ધાવસ્થા બેને સમાન ગણી છે, કે ઉંમર થાય ત્યારે વૃદ્ધ પણ બાળકની જેમ વર્તે. મારી ચોખ્ખી ખાતરી છે મિત્રો કે તમે તમારા ઘરમાં, જે વિક્રમભાઈએ શાંતિથી કહ્યું કે પાન ફાકી છોડી દેજો, જો તમે તમારા મનમાં આજે નક્કી કરી શકો કે આપણે આપણા બાળકના બાળપણને સાચવી લેવું છે, તો આ બાળકો તમારા વૃદ્ધાવસ્થાને સાચવી લેશે. અને એ બહુ જરૂરી છે, એ બહુ જરૂરી છે. કારણ કે આ ઉંમરનાને એકલું પડવું ગમતું નથી અને એ ઉંમરમાં પણ એકલા હોઈએ તે ગમતું નથી. અમારા માટે સૌરાષ્ટ્ર હાઈસ્કૂલને 123 વર્ષ થયા છે, અને 123 વર્ષમાં સૌરાષ્ટ્ર હાઈસ્કૂલે નવા રૂપરંગ ધારણ કર્યા. એમાં જો અમને સ્પર્શી જનારી તો ઉત્તમ કોઈ પ્રવૃત્તિ હોય તે મંજૂલની પ્રવૃત્તિ છે. ખરેખર સૌરાષ્ટ્ર હાઈસ્કૂલે આમાં બીજું કશું કર્યું નથી, કોઈ મોટો ઉપકાર કર્યો નથી. અમારા જે વિક્રમભાઈ જેનો ઉલ્લેખ કર્યો, અને ભૂપતભાઈને અને વિજયભાઈને ગાઢ દોસ્તી હતી. મને ખ્યાલ છે કે ઘણીવાર વિજયભાઈ ગાડી લઈને નીકળે ને ભૂપતભાઈને લઈને રોટરીમાં જાય, ત્યારે હું એની સાથે રોટરીમાં આવતો. એ ભૂપતભાઈ અને વિક્રમ વિજયભાઈના સંબંધ કે જે વિજયભાઈને આ ધરતી ઉપરથી વિદાય લીધે પરમ દિવસે જ 33 વર્ષ થયા છે. એટલે હું માનું છું કે આ બાળકોની અંદર ક્યાંક કદાચ કોઈ વિજયભાઈ અમારી વચ્ચે છે. અમારા માટે આ લાગણીનો સંબંધ છે. આ પરિસરમાં અથવા અત્યારના કોઈ ઉણપ રહી હોય તો એ અમારી છે, અને કોઈ જો શ્રેષ્ઠતા હોય તો એ મંજુલની છે. મંજુલાબેન જેવી વ્યક્તિ કે જે પોતાના જીવનમાં બેઠા હોય ત્યારે જ વિચારે કે બધું જ આપીને જવું છે, આવું શક્ય નથી. સાધુ સંતોને મુનિ ભગવંતો હોય ત્યાં સુધી પોતાના ઉપાશ્રયો કે પોતાના આશ્રમો છોડી શકતા નથી, વધારો જ કરી શકતા હોય છે. મંજુલાબેન સાધુ સંત કે સતી નથી, થવાની એને જરૂર પણ નથી. કારણ કે એમનું જે કાર્ય છે એ મને એમ છે કે આવતીકાલની પેઢી વર્ષો સુધી યાદ રાખે એવું કાર્ય છે. મને તો એવું લાગ્યું વિક્રમભાઈ કે વર્ષોથી મંજુલાબેનનું જે તપ હશે, એમના પિતાશ્રી અને માતાશ્રીનું જે તપ હશે, એ અત્યારના આપણા બાળકોને કેટર કરી રહ્યું છે. મંજુલાબેનના નામ ઉપરથી મંજુલ છે, મંજુલનો એમ છે, અને એનું વહન કરવા માટે માલિનીનો એમ પણ ભેગો જોડાયેલો છે. આ બે એમની ભેગો રોટરી મિડ ટાઉનનો મની સપોર્ટનો એમ હોય તે પણ જરૂરી છે. અમને બહુ આનંદ છે કે અમને આ ટ્રસ્ટ સુધી પહોંચાડવાનો બહુ જ મોટો સેતુબંધનું કામ વ્યોમેશભાઈએ કર્યું છે. એટલે આ તકે હું વ્યોમેશભાઈનો પણ આભાર વ્યક્ત કરું અને આપ સૌને શુભેચ્છા પાઠવું. અને હું પ્રાર્થના કરું કે વધુ ને વધુ વિદ્યાર્થીઓને, બાળકોને આપણે સંતોષી શકીએ એવી કદાચ આપણને ઈશ્વર શક્તિ આપે. અમને પણ એટલા સદ્ધર બનાવે કે આ ચાર રૂમની બદલે અમે એક માળ બાંધવો પડે તો બાંધી લઈ શકીએ. Thank you.